નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ મંદિરોમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવણી કરવામાં આવી. અંબાજીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અંબાજી મંદિરને પતંગોથી શણગારાયું. ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સૂર્યનારાયણ ભગવાન ઉત્તર દિશામાં પ્રણય કરે છે. ઈડર શહેરમાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર જૈન સમાજ દ્વારા જીવદયા અંતર્ગત પક્ષી બચાવો અભિયાન. કોરોનાની મહામારીમાં પણ સતત 7મા વર્ષે સ્વાભિમાન ગ્રુપ દ્વારા અમદાવાદમાં પક્ષી ઉપચાર કેન્દ્રનું આયોજન કરી અબોલ પક્ષીઓનો બચાવ્યા જીવ. ચોટીલામાં કરાટે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બલી ક્લાસીસના 25 બાળકોએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીને ચોટીલા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ નેશનલ હાઈવે 8 ટર્ન રસ્તા ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીમાં ધોળાધારે મકાનમાં તસ્કરો ઘૂસી સોનાના દાગીના રોકડ રકમ સહિતની ચોરી કરી પ્રણય થતા મકાન માલિક દ્વારા પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ચાઇનીઝ તુગલ સળગાવી ચગાવતા અલગ અલગ જગ્યાએથી 2 ઈસમોને પ્રાંતિજ પોલીસે ઝડપી પાડ્યા હતા. તુક્કલ ઉપર પ્રતિબંધ હોવા છતાં ઈસમો તુક્કલ ચગાવતા ઝડપાયા હતા. પ્રાંતિજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા પાસે મજરા તલોદ રોડ ઉપર રાત્રિના સમયે પિતા પુત્ર બાઇક ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક રોડ ઉપર રાહદારી આવી જતા અકસ્માત સર્જાયો હતો. તો અકસ્માતમાં રાહદારી અને બાઇક પાછળ બેઠેલા બાઇક સવારના પિતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, તો જેમાં બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું. આવતીકાલથી શરૂ થશે દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 570 કેસ નોંધાયા. દિલ્હીને 2.74 લાખ કોરોના વેક્સિનના ડોઝ મળ્યા. ધારાવાડ નેશનલ હાઈવે ઉપર એક મિની બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોનું ઘટનાસ્થળ ઉપર જ દર્દનાક મોત નિપજ્યું હતું. દિલ્હીના રોહિણી સેન્ટરમાં ભીષણ આગ, 3ના મોત. ટીમ ઇન્ડિયાની બિસ્મેનમાં મજબૂત શરૂઆત. ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 4 ટેસ્ટ સિરીઝની અંતિમ મેચોમાં બિસ્મેન ખાતે 5 વિકેટે 274 રન કર્યા. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 10ની એક વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. અમેરિકાએ વધુ 2 ચીની કંપનીઓને કરી બ્લેકલિસ્ટ. રામ મંદિર નિર્માણ માટે દાન અભિયાનમાં ગુજરાતીઓ છવાયા. ખેડૂત નેતા રાકેશ ટિક્કલે કહ્યું, સરકાર પર ભરોસો છે, સુપ્રીમ કોર્ટ પર નહીં. બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય વિઝા વગર દુબઈ પહોંચ્યો. દિલ્હીમાં શિમલા અને મસૂરી કરતા પણ વધારે ઠંડી. માયાવતીએ કહ્યું, ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડની ચૂંટણી એકલે હાથે લડીશું. ઇન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, 7 લોકોના મોત. મહારાષ્ટ્રમાં બ્લડ ફ્લૂના કારણે 11,000 જેટલા પક્ષીઓ મારી નખાયા. વોટ્સઅપની નવી પોલિસી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી. તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.